पीले पीले रस मीठा है राम का, मीठा है राम का, जो रस पीने से जुबां पे नाम हो घनश्याम का। अंतमा, ये देश है वीर जवानों का, ये सोच लो कि एक ही मालिक की है संतान, ये सोच लो कि एक ही मालिक की है संतान, कुछ और बनो बाद में पहले बनो इंसान, कुछ और बनो बाद में पहले बनो इंसान। दीन धर्म की बात जब आए, धर्म मेरा इंसान ही लिखना, दीन धर्म की बात जब आए, धर्म मेरा इंसान ही लिखना, जब भी मेरी कहानी लिखना मुझको हिंदुस्तानी लिखना। एटले ये देश है वीर जवानों का, संत फकीरों का, इस देश कयारों, इस देश कयारों का कहना, देश दुनिया का कहना, एक विनती करूं, आया तो विनती करवानी होगी भाई गिरनारिया दरबार में, एक विनती साथे आमा जगी आवे छे, એટલે બધા બે હાથ ઊંચા કરીને દેશ માટે, યે દેશ હૈ વીર જવાનો કા, અલબેલો કા મસ્તાનો કા, ઇસ દેશ કયા હો, ઇસ દેશ કયારો કા કહેના, યે દેશ દુનિયા કા કહેના, चोरी छाती वीरों की, यह चोरी छाती वीरों की, यह चोरी छाती वीरों की, यह बोली सबसे हीरो, यह गाते हैं राजे हो, दुश्मन के लिए तलवार है हम, मैदान में अगर हम, मैदान में अगर हम आ जाए, महाशिवरात्रि पर्व ना एमा भी एक राष्ट्र ऊपर की बात छे, अत्यारे આટલી મોટી સંખ્યામાં ક્યાં જાણે કોણ સ્વરૂપ મેં મિલ જાય, ભજન ભાવ કરવા ભેગા થયા છે, બે નામ લેવા ભેગા થયા છે, પણ આ એક સ્ટેજ એવું અલગ છે કે જ્યાં ભજનની પણ વાત થાય છે, ભોજનની પણ વાત થાય છે, અને સાથે રાષ્ટ્રની પણ વાત થાય છે। આવા સાધુ સંતો મહાપુરુષો આટલું કરે તો આપણે એક જ કામ કરવાનું છે, આજે આપણા બધા પાસે અત્યારે એન્ડ્રોઈડ ફોન છે, છે ને બધા પાસે, હા, આપણા બધાના મોબાઈલની એક ફ્લેશ લાઇટ કરી એક આપણા રાષ્ટ્ર માટે આપણે એક શ્રદ્ધાંજલિ રૂપે કે જે આપણા વીર જવાનો આજે, હા,
જેને આપણે રાષ્ટ્ર ઉપર પ્રેમ હશે બધા કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા તુચા કરી એકવાર પ્રેમથી ચકાચક જે બોલાવે, પ્રેમ સે બોલો, ભારત માતા કી સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા હમારા સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા હમ બુલબુલ હે ઇશ્કી યે દુસ્તાન હમારા હમારા સારે જહાં સે અચ્છા સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન સાથે. હમ બુલબુલે હે ઇશ્કી યે ગુલસિતા હમારા હમારા સારે જહાં સે અચ્છા સારે જહાં સે છલે હર કરમ અપના કરે લે ક્યા બાત દિલ કુરબાન હે વતન મહેબૂબ મને તુજકે દિલ કુરબાન હે હમ જીએ ગે ઓર મરે ગે હે વતન તેરે લિયે હમ જીએ ગે ઓર મરે ગે હે વતન તેરે લિયે દિલ દિયા હે જાન ભી દે ગે વતન તેરે લિયે હો દિલ દિયા હે જાન ભી દે ગે હે વતન તેરે લિયે દિલ દિયા હે જાન ભી દે ગે હે વતન તેરે લિયે હો દિલ દિયા હે જાન ભી દે ગે હે વતન તેરે લિયે હે વતન તેરે લિયે હે વતન વંદે 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 માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ ઓ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ ઓ ક્યા કભી અંબર સે સૂર્ય બિછડતા હે કબ બિન બાતી દીપક જલતા હૈ ક્યા કભી અંબર સે સૂર્ય બિછડતા હૈ ક્યા કભી બિન બાતી દીપક જલતા હૈ કૈસી હૈ અનહોની હર રંગ હુઈ નમ છોડ ગયા જો તું કૈસે જીએંગે હમ તું હી સહારા તું હી હમારા તું સંસાર સુંદર તું હી તારા સાત
खातिर पांव पड़े वो धरती अंबर हो जाए, जाने ये कैसी माया माया है तेरी। जहां जहां तेरे पांव पड़े वो धरती अंबर हो जाए, जाने ये कैसी माया माया है तेरी। तू स्वामी सबका है रखवाला, उसको क्या डर इस पे छाया है तेरी। कण कण में है खुशहाली, प्यासों पे जो रिमझिम बेल से ये बादल से अमृत की धारा। कौन है वो कौन है, कहां से आया, चारों दिशाओं में तेजस्व छाया। उसकी भुजाएं बदले कथा, उसकी भुजाएं बदले कथा। भागीरथ पे शिव जी चले देख जरा वो विचित्र माया। जटा कटा हसन भ्रमण गिरनारी महाराज ने। हाल बोलो रुद्रेश्वर महादेव की, प्रेम भारती जी महाराज की, गिरनारी महाराज की, भवनाथ महादेव की। बोलो रुद्रेश्वर महादेव की। अजी आया बे जे पटांगण छे मा वच्चे जेटला मित्रों बैठा छे ने विनंती की थोड़ा थोड़ा आगळ वियाओ, एटले पाछळ जेटला उभा छे बधाय मित्रों ने जग्या मळी जाय। थोड़ा थोड़ा मारा बापली आगळ आगळ वियाओ, आपणे बधाय पोते स्वयं सेवक छीए एम समजी लियो। आगळ आगळ वियाओ थोड़ा थोड़ा बधाय ખો થોડા થોડા એટલે બધાયની જગ્યા મળી જાય। જે બાપુ એવડી મોટી આપણા બધાય માટે થઈને સગવડ કરી છે એટલે પધારો અનરજભાઈ, ગિરીશભાઈ, નારણભાઈ અને યોગેશભાઈ બાપુએ ભજન અને દેશભક્તિનો એવડો માહોલ બાંધ્યો, પણ રોજના નિત્યક્રમ અનુસાર અહીંથી આપણે પહેલા
જે જગ્યાએ બધા બેઠા છો ત્યાં આપણે ઊભા થઈ અને રાષ્ટ્રગીતનું ગાન કરશું, અને ત્યારબાદ રાષ્ટ્રગીત પછી એક મિનિટ શહીદોને શ્રદ્ધાંજલિ માટે મૌન પાડશું, એટલે એકદમ શિસ્તમાં, કારણ કે રાષ્ટ્રગીત આપણું અભિમાન છે, રાષ્ટ્રગીત આપણું ગૌરવ છે, માટે થઈ બધાય પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાય. नायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशिष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे ઓમ શાંતિ શાંતિ. બધાએ પોતપોતાની જગ્યાએ બેસી જાઓ, અને જેટલા મિત્રો અહીં બે પટાંગણમાં છે એમને વિનંતી કે થોડા થોડા આગળ ખસી જાઓ, એટલે પાછળ જેટલા મિત્રો છે બધાને જગ્યા મળી જાય. રોજનો આ નીતિક્રમ, અને વનરાજભાઈ તમને તો વર્ષોથી આ બાપુનો અનુભવ કે એમનો ભજનની સાથેનો એક રાષ્ટ્રપ્રેમ કંઈક અનોખો, અને એમાં આ વખતે જે કાપડા ઉપર દગો થયો, હામી છાતીએ તો હું જાહેરમાં કહું છું સાહેબ કે કોઈના બાપને તેવળ નથી કે હિન્દુસ્તાનમાં ઘા કરી શકે, કારણ કે એની તાસીર જ એવી છે સાહેબ. અને એમાં હમણાં થોડાક સમયથી અમે મને એવું લાગે છે જ્યાં જ્યાં પ્રોગ્રામમાં જાય ત્યાં કે એકતાનો સુર દેખાય છે, એટલા એ જ્યારે શહીદી હોળી ત્યારે એક થયા. પણ સાહેબ આપણા ભજનની માલે પણ કંઈક એવું કીધું છે, અને આ તાસીરમાં પણ એવું છે કે કાંઈક કોક કરે ને તો જ કંઈક કોક સમજે. પણ સાહેબ બાપુએ કંઈક કાલ બે દિવસ પહેલાં એક વાત કરતા હતા, કાલે રાત્રે 9:21 આપણો યુવાન આપણી ધરતી ઉપર પગ મૂક્યો, એનો ગૌરવ બહુ થયો, આનંદ બહુ થયો, સરકારને સલામ કરવાનું મન થાય એવું કામ. પણ મારે એ વાત કરવી છે, બાપુ એમ કહેતા હતા કે ખોટ છે ને કોઈ વસ્તુ ની પડે ને તો પોહાય, તો કોઈ માણસ ની પડે ને એ તો નથી ભૂલાવવાની. અને હર રમેશ ને માટે સાહેબ આ જેટલા યુવાનો એ શહીદી હોરી છે ને એનું એમ કહું છું, સમયે સમયે ઘડીએ ઘડી કોઈ એને ભૂલતા નહીં સાહેબ, કારણ કે નહીં ભૂલાય ને તો જ આ જ્યોત પ્રગટતી રહેશે. ધીરુભાઈ સરવિયાનું હૃદયથી સ્વાગત છે, જોરદાર તાળીઓથી બધા હોય. અને ભજનનો આ એવો માહોલ સાહેબ, એટલા બધા અડાભેડી ભજનીકો, પણ મારે વાત કરવી છે. કોઈ વખાણ નહીં બાપુના, પણ મેમના મોઢે સાંભળેલી વાત કહું સાહેબ. બાપુ એમ કહેતા હતા કે જ્યારે તમે અવારના પોરમાં ઉઠો, અહીં જેટલી જન્મેદની છે એને એક મેસેજ મળે એ માટે થઈને, કોઈ બાપુના વખાણ નહીં, કારણ કે બાપુને તો બહુ મનાય હોય છે એમ નામ લેવાની પણ. એટલે પણ મારે એ વાત કરવી છે
પાછળ હજી જેટલા ઉભા છે એને વિનંતી કે બેસી જાઓ, મારો બાપલીઓ જ્યાં જગ્યા મળે ત્યાં. ધીરુભાઈ, હમણાં જ બાપુ એક વાત કરી હું કરું છું, અને હમણાં નહીં સાહેબ, વર્ષોથી આ વાત કરે છે બાપુ, કે જ્યારે તમે સવારે ઉઠો અને કદાચ તે ગમે ત્યાં હોય, તમારો નિત્યક્રમ જે કઈ છે પૂજા પાઠ નો, તમે અગરબત્તી કરતા હોય, ધૂપ દીવા કરતા હોય, કે પછી 5 મિનિટ મંદિર સામે જઈને હાથ જોડીને બેઠા હોય, ત્યારે એમાંથી એકાથી અથવા અડધી મિનિટ એવી કાઢજો કે આ દેશના સીમાડા હાચવીને જે યુવાનો બેઠા છે ને, એના હાટું થઈને નાદ કરજો કે અખિલ બ્રહ્માંડના નાથ, હે પરમ કૃપાળુ પરમાત્મા, હે ઈશ્વર, હે દયાળુ, હે દીનાનાથ, મારા દેશના જે સીમાડા હાચવીને બેઠા છે ને બાપ, આ બધું ભજન એને જાય સાહેબ. આ એક એક હૈયામાંથી, 1.25 કરોડ જનતામાંથી જે દી આગ નીકળશે, એ નાદ નીકળશે ને, એ દી કોઈના બાપની તેવળ નથી કે આપણી સામું આંગળી ઊંચી કરી શકે સાહેબ. આ ભજન જ છે મોટું. આ બાવલિયાના વખાણ કરો એવું નહીં સાહેબ, અને હું જાહેરમાં કહું છું કે જેમ સરકારી ઓફિસો અને સરકારી કચેરીઓમાં જેમ ધ્વજવંદન થાય, એમ ભગવાધારીઓમાં, મારી જ્યાં લગીન રિચર્ચ છે વનરાજ બાપુ, મેં જ્યાં લગીન, મારી ઉંમર તો બહુ નાની છે, પણ તમે જોયું છે કે આવો સાધુડો કોઈ જોયો નથી સાહેબ, જેમ સરકારી ઓફિસોમાં અને સરકારી કચેરીઓમાં જેમ ધ્વજવંદન થાય ને, એમ અમારા રુદ્રેશ્વર જાગીર આશ્રમમાં પણ ધ્વજવંદન થાય છે સાહેબ, અને તિરંગો લહેરાવે છે, પછી દુનિયાના ગમે ખેડે હોય. અને આજે એક બીજી વાત કરું સાહેબ, અમારે વિદેશના બાપુના એટલા બધા શિષ્યો ગિરીશભાઈ, પણ બાપુની એક કેવડી આજ્ઞા મને બાપુ ના પાડતા હતા, પણ મારે કહી દેવું છે, ઉકામે રહેવાતું નથી મને, કે ભારતના નકશાની બહાર હું કોઈ દી પગ નહીં મૂકું, મારી માતૃભૂમિ છે ને હું કોઈ દી વટીશ નહીં, બાકી વિદેશ લઈ જાઓ વારા તો ઘણા બાપુને એમ કે બાપુ કરોડો રૂપિયા પાથરીએ, તમે એકવાર પગલા કરો ત્યારે એમ કહી દે કે નહીં, મારી ભારતની ભૂમિ હું છોડીશ નહીં સાહેબ. આ સાધુ છે, આ ભારતની ભૂમિ, આ ઋષિ પરંપરાનો દેશ છે, એ પરંપરામાં હું તમે બેઠા છીએ, પણ આગળ ઉપર જરા પણ વાતો ન કરતા, કારણ કે આ વાતનો મેળો નહીં સાહેબ, અને મેં તો ભજનનો મેળો. જય હો. એવો એવો માહોલ બંધાણો છે, એટલે હું એક વાત કરું, ઘણી વાર એમ થતું કે આટલું બધું ભેગું માણા કરીને, કે આટલા બધા આ બધું આયોજન કરીને, આજે આ વખતે તો બાપુએ બહુ સાદાઈથી, બહુ સિમ્પલથી, અને બધાને ખબર છે કે જ્યારે કલેક્ટર કચેરીમાં બાપુએ પહેલી વહેલી વાત કરી કે આ વખતેનો મેળો એકદમ સાદાઈથી ઉજવા હે સાહેબ, પડઘો પડ્યો એનો, પડઘો એ માટે મને એમ થયું, ભલે હું અતિશક્તિ નહીં, પણ મને એમ થયું કે એ વિચાર સાહેબ ક્યારે આવે, જયારે અંદર પીડ્યું હોય ને તો જ બહાર આવે, કે આ દેશની માલિકા શોકની વ્યવસ્થા હાલે છે, શોક હાલે છે, અને અહીંયા બેન્ટ વાજા ઘોડા હાથીઓ બાપુએ ના પાડી દીધી કે નહીં, અને સાહેબ ગિરનારી મંડળે આખાએ પણ એ સ્વીકાર્યું, અને સરકારે પણ સ્વીકાર્યું, અને સાદાઈથી મેળો ઉજવવાનું થયું. પછી ઇન્દ્રભારજી બાપુને ફાડે જાય છે સાહેબ, આ જરાય વખાણ નહીં, બાપુ ઘણી વાર મને ના પાડે કે નહીં, પણ હું મારાથી રહેવાતું નથી એટલે વાત કરું, અને આ જે કઈ છે એ ઘેરામાં ઘા છે, બાપુની ભાષામાં કદાચ ને વાત કરું તો, ગયા વખતે નહીં એના આગલા વખતે અનુષ્ઠાનમાં એક અમારે પ્રેસ રિપોર્ટર એવું પૂછ્યું બાપુને કે બાપુ આટલા બધા તમે મેજની ભેગી કરો, જમાડો, ભજન કરો, આટલા બધા કલાકારો ને, દુનિયાનો કોઈ કલાકાર આ સ્ટેજ ઉપર ન હોય એવું બને નહીં સાહેબ, સૌથી નાનામાં નાનો હું વનરાજભાઈ, દુનિયાના કોઈ કલાકારો અહીં ન હોય એવું બને નહીં. જયારે બાપુને પૂછ્યું કે બાપુ તમે આ હુકામે ને આટલું બધું કરો, બાપુ ત્યારે એકદમ નાની ભાષામાં જવાબ દીધો કે હું ઘેરામાં ઘા કરું છું, હું ઘેરામાં ઘા કરું છું. તો ભાઈ કીધું કઈ સમજાણું નહીં, પછી એ પ્રેસ કથા પૂરી થઈ, એની જે કઈ માઇક બેક હકેલી લીધા એના, પછી બેઠા હતા એટલે એ ભોજન કરી પ્રસાદ લઈને બાપુ પાસે આવ્યા, એટલે એક વ્યક્તિ સામે બેઠો હતો, એને બાપુએ કીધું કે આને કાકરો મારી જી અટાઈ જાય, નહીં અટાઈ તો જોયા જેવી થાય એમ, પછી બાપુ કહી દીધું એટલું તો અત્યારે એઠા પડીએ તો બાપુ એ તો અટાઈ નહીં અટાઈ આગો બેઠો એકલો છે એમ. પછી આમ કઈ પાછળ જઈને જોયું તો જો આ 10-20 જણા બેઠા છે એમાં હું તને કાકરો દઉં, તું ઘા કરી એકાદાને લાગશે તો, હા બાપુ ન્યા લાગી જાય તો, બાપુ કે એમ અમે આ ઘેરામાં ઘા કરીએ છીએ, એકાદાને તો કોકને લાગશે ને સાહેબ ભજન, કે આ રાષ્ટ્રભાવના એકાદાને તો ઉપજશે ને, એટલી આ મોજની માલિપા, એવા રાષ્ટ્રભાવની માલિપા, એવા ભજનની માલિપા હું તમે જ્યાં બેઠા છીએ અડા ભીડ ભજનીકો આવ્યા છે, તો હું એમને વિનંતી કરું, રામદાસજી ગોંડલિયા, શૈલેષ મહારાજ અને બનુભાઈ ઓડેદરા, ત્રણેયને જોરદાર તાળીઓથી વધાવી લ્યો.